डभोई केवड़िया सुधी नवी रेलवे लाइन नाखवा माटे केंद्र सरकार द्वारा डभोई रेलवे स्टेशन अद्यतन बनावामां आव्युं। त्यारे गायकवाड़ी शासनकाळनुं रेलवे स्टेशन तोड़ी नाखवामां आव्युं। हाल नवा रेलवे स्टेशननो गेट जूनो हतो त्यां गेट बंद करी नवो गेट आपवामां आव्यो। त्यारे वेपारीओमां भारे रोषनी लागणी छे। डभोई नगर ज्यां एशियानुं सौथी मोटुं रेलवे जंक्शन गायकवाड़ी शासनकाळ दरमियान बनावामां आव्युं। आ जंक्शननी नजीकथी जे ते समये गायकवाड़ सरकार द्वारा नगरमां प्रवेशवा माटे डभोईना शिरोमणि एवा भक्त कवि दयारामना नामथी मुख्य बजारने जोड़तो रस्तो बनावामां आव्यो। हाल आ रेलवे स्टेशन ने तोड़ी नवं अद्यतन रेलवे स्टेशन बनावामां आव्युं छे। त्यारे मुख्य बजार ने जोड़ता भक्त कवि दयाराम मार्ग उपरनो मुख्य गेट ने बंद करी रेलवे तंत्र द्वारा नवो गेट बनावामां आव्यो। जे रस्तो नानो होय अने अकस्मातना बनाव वधु बने तेम होय डभोई वेपारी महाजन मंडळ द्वारा जूनो गेट ज कार्यरत राखवा माटे सांसद ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય શૈલેષ મહેતાને પત્ર લખી માંગ કરવામાં આવી છે। વધુમાં જૂના ગેટ ઉપર મોટા ભાગે વેપારીઓની દુકાનો આવેલ છે, જે ટ્રેન મારફત આવતા મુસાફરો માટે મુખ્ય બજારને જોડાવા જૂનો ગેટ વધુ ઉપયોગી છે। ત્યારે જૂનો ગેટ ચાલુ રાખવામાં આવે જેથી વેપારીઓને આર્થિક ભારણ ના પડે અને ગ્રાહકોને બજાર સુધી પહોંચવામાં સરળતા રહે। જૂનો ગેટ બંધ કરતા જ ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે, જેથી ડભોઈ વેપારી મહાજન મંડળની માંગ છે કે જૂનો ગેટ જ રેલવે સ્ટેશન માટે મુખ્ય પ્રવેશ રહે। તકલીફ એ છે કે સદર રોડ રેલવે સાથે જોડાયેલું છે અને ગાયકવાડ સરકારે જ્યારે રેલવે લાઈન અસ્તિત્વમાં લાવી ત્યારે રોડ બનાવેલું છે અને આજે આ ઐતિહાસિક રોડ બંધ કરવામાં આવે છે એમાં અગવડ થશે અને આગળ પહોંચ જે છે તે એક્સિડન્ટ પહોંચ છે તો ઉપરાંત આપણી ત્યાં વાહનો ભેગા થશે, અકસ્માત થશે અને નાસંભાગ થશે તો એટલે કોઈ પણ સંજોગોમાં રોડ બંધ થવું જોઈએ ને। આ બંધ કરવાનું કોઈ કારણ નથી, તમારું કોઈ મેન્ટેનન્સ નથી કે ભાઈ તમારે ફાટક મૂકવું પડશે, માણસ મૂકવું પડશે, બરોબર? પછી શા માટે બંધ કરવામાં આવે છે ને? આ ગેટ બંધ કરવામાં આવે છે, રોડ આ ગેટ બંધ કરી દીધો એટલે જવું પડે ને સાંકળા રોડ પર બધું ભેગા થઈ જશે તો અકસ્માત થશે। તમારી શું માંગ છે? અમારી તો માંગ છે કે ચાલુ રાખો, ઐતિહાસિક રેલવે સાથેનું જીવન સંકળાયેલું છે ને ચાલુ રહેવું જોઈએ। આ બંધ થાય તો કેટલા લોકોની રોજી રોટી છીનવાય? રોજી રોટી બી જાય ને અકસ્માત નો ભય રહે છે, આ બાજુ ને બધો વ્યવહાર ઓછો થઈ જાય ને પેલી બાજુ અકસ્માત નો ભય રહેલો છે। આ રોડ જે મેન છે શ્રી ભક્ત કવિ દયારામ રોડ થી ઓળખાય છે એમ જૂનું રેલવે સ્ટેશન ગણાય। ગાયકવાડ સરકાર થી આ રોડ બનેલો છે અને આ જે મેન ગેટ આપેલો છે તો હવે આ સરકાર મેન ગેટ બંધ કરી જે સાઈડ પરથી નવો ગેટ આપવામાં આવ્યો છે ત્યાં આગળ 5 રસ્તા ભેગા થાય છે। એક મોરવાલી જીમથી આવે, એક ડેપોથી આવે, એક નવો ચાણોદ ફાટકથી જાય, એક રેલવે સ્ટેશનમાંથી માણસ બહાર જ્યારે નીકળે ત્યારે દીવાના લીધે કશું દેખાતું નથી આગળ, એટલે આમથી વાહનવાળો બંને અથડાઈ શકે એવી શક્યતા છે। એટલે જતે દાડે રોજ જ અથડામણ થાય અને લોકોના ઝઘડા થાય એવું છે, એના માટે આ મેઇન રોડ ચાલુ રાખી અને વન વે ગેટ ચાલુ રાખીને જે પાછળ નર્મદા મંદિર આગળ રોડ રાખવામાં આવ્યો છે ત્યાંથી વન વે કરીને આ બાજુ બહાર કાઢવું જોઈએ એટલે અકસ્માત થાય ના। અને બહારથી કોઈ મેઇન ગેટ કોણે બંધ કરી દીધો છે? મેઇન ગેટ રેલવે વાળા કોન્ટ્રાક્ટર રાખી અને બંધ કરવામાં પ્રોસીજર ચાલુ છે। વેપારીઓની શું માંગ છે? વેપારીઓની માંગ છે જે મેઇન ડભોઈની અંદર આવવાનો એન્ટ્રન્સ છે એ એન્ટ્રી ચાલુ રહેવી જોઈએ,